वडोदरा की करजन विधानसभा क्षेत्र में भी आज पूरे उत्साह से लोगों ने मतदान किया इसी के साथ विधानसभा के विधायक अक्षय पटेल जिला भाजपा अध्यक्ष सतीश पटेल ने भी मतदान किया लोकसभा के 2024 के चुनाव के लिए भाजपा ने 400 पार का स्लोगन दिया है बाईस भरूच लोकसभा बैठक के लिलोड़ प्राथमिक शाला केंद्र पर करजन विधानसभा बैठक के विधायक अक्षय पटेल ने अपने परिवार के साथ मतदान किया उन्होंने दावा किया कि भाजपा के उम्मीदवार मनसुख वसावा भारी से जीतेंगे इसी के साथ उन्होंने मतदाताओं को अधिक से अधिक मतदान करने की अपील की सभी मतदान केंद्रों की तरह यहां पर भी कैमरा और चुस्त पुलिस बंदोबस्त देखा गया एक मतदान केंद्र पर एक प्रेसेंडिंग ऑफिसर दो पोलिंग ऑफिसर और चार पुलिस के साथ सहकर्मी तैनात थे आज गुजरात अंदर અને સમગ્ર ભારતની અંદર લોકસભાના ઇલેક્શનની અંદર સૌથી મોટો પર્વ એટલે મતદાન મતદાન આજે અમારા ગામની અંદર સમગ્ર પરિવાર સાથે મતદાન અહીંયા અમારા મતદાન મથક પર ઉપર કરવામાં આવેલ છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના જે અમારા મનસુખભાઈ વસાવા છે એમને જંગી લીડથી અમારે જે જીતાડવાનો જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ પાંચ લાખની આજુબાજુથી વધારેથી વોટથી જીતશે અને માન્ય વડાપ્રધાને જે ચારસો पार बात करी लगभग प्रयत्न तो लग के जिला भाजपा अध्यक्ष सतीश पटेल ने अपने पूरे परिवार के साथ पहुंचकर मतदान किया उन्होंने भी भाजपा उम्मीदवार मनसुख वसावा के जंगी लीड के साथ जीत का विश्वास जताया देश यशस्वी व ને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે અને અમારા સાંસદ મનસુખભાઈ વસાવાને સાતમી વખત સાંસદ બનાવવા માટે આજે નિશાળિયા મુકામે મારા પરિવાર સાથે મતદાન કર્યું ને સાથે સાથે સમગ્ર કરજણ વિધાનસભામાં જંગી લીડથી મનસુખભાઈને અહીંયાથી મત મળે એના માટે સતત આજે અમે કરજણ વિધાનસભામાં ફરવાના છે દેશના વડાપ્રધાન જે રીતે દેશને બે હજાર સુમતાળીસમાં વિકસિત ભારત જવા બનાવવા માટે જઈ રહે ત્યારે દેશના વડાપ્રધાનના હાથ મજબૂત કરવા સમગ્ર દેશની જનતા આજે ખૂબ ઉત્સાહભેર તેમાં ગુજરાતમાં તો છવ્વીસમાં છવ્વીસ બેઠક એમાં એક બિનભરીફ થઈ છે અને પચીસ બેઠકો જંગી લીડથી પાંચ લાખ કરતાં વધુ મતથી આ બધી સીટો જીતવાના છે